જે આપણે જઈએ છીએ ઝાંઝરિયા હનુમાન, નીકળીએ છીએ આપણે ઝાંઝરિયા હનુમાન જવા. અહીંયા છે આ અમારા ભાઈનો છોકરો અને ખુશી અને બધા અમે જઈએ છીએ ઝાંઝરિયા હનુમાન. તો મળીએ હમણાં. સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. તો જઈએ આપણે બધા. બેસી જાઓ, ચાલો બધા બેસી જાઓ. હાલો મિત્રો, તો અમે હવે જઈએ છીએ આજે ઝાંઝરી હનુમાન. અને કોણ કોણ જઈએ છે જો? અમે છીએ, ખુશીબેન છે અહીંયા, પછી અમારા ભીમભાઈ છે, અહીંયા છે આ નાનો ભાઈ, અને આ છે રવિભાઈ. બધા અમે જઈએ છીએ આજે ઝાંઝરી હનુમાન. ઝાંઝરી હનુમાન અહીંથી આવેલું છે, 7-8 કિલોમીટર થાય છે. તો આપણે નીકળી જઈએ હવે ઝાંઝરી હનુમાન. અહીંથી નીકળી જાય છે ઝાંઝરી હનુમાન. અને ઝાંઝરી હનુમાન છે ત્યાં શનિવારે અને મંગળવારે બધા જાય છે. એટલે આજે છે મંગળવાર ને આપણે જઈએ છીએ ઝાંઝરી હનુમાન. આ છે અમારું ગામ, ત્યાંથી થાય છે ઝાંઝરી હનુમાન. લગભગ 8-9 કિલોમીટર થાય છે. તો બન્યા રહેજો અમારા નવા વિડીયોમાં, તમને કરાવશું બધાને ઝાંઝરી હનુમાન ના હનુમાન દાદાના દર્શન. બોલો બધા હનુમાન દાદાની. તો મળીએ આગળ. ખુશીબેન આપણે ક્યાં જઈ રહ્યા છીએ આજે? તો આજે જવાનું છે આપણે ઝાંઝરિયા. ખુશીબેન છે એ પણ આવે છે. તમે જઈએ ક્યારે ઝાંઝરિયા? ગયા ક્યારે તમે? કેટલી વાર જઈ આવ્યા? આપણે અહીંથી સીધા જશું એટલે નીકળશું અધેવાડા. તો આપણે પહોંચવા આવ્યા છીએ તળાજા રોડ. ત્યાંથી 2-4 કિલોમીટર થાય છે. ગાડીમાં પેટ્રોલ પણ રિઝર્વમાં આવી ગઈ છે તો એ ભરાવવાનું છે. પણ હવે પેટ્રોલ પંપ આવે તો ભરાવી લેશું, નહીં તો રિટર્નમાં. આપણે આવી ગયા છીએ તળાજા રોડ. તળાજા એટલે મિત્રો, તળાજા રોડ એટલે અહીંથી ભાવનગર સોમનાથ વાળો આવી ગયો છે. ત્યાંથી આગળ જવાનું છે આપણે. થોડા આગળ હલશું એટલે રાઈટ સાઈડ વળવાનું થશે. ત્યાંથી 2-3 કિલોમીટર જેવું થાય છે. આપણે આવી ગયા છીએ ઝાંઝરિયા જવાના રસ્તે. અહીંથી 2-3 કિલોમીટર થાય છે. તો 8-10 મિનિટમાં આપણે પહોંચી જશું ઝાંઝરિયા. પહોંચી ગયા છીએ ઝાંઝરિયા હનુમાન. ગાડી જવા દે છે આગળ. ટ્રાફિક આજે નથી કેમ કે આપણે આવ્યા છીએ બપોરના ટાઈમે. તો અહીંયા બહુ ટ્રાફિક છે નહીં. આપણે અહીંયા વડલા નીચે ગાડી પાર્ક કરી દઈશ અને પછી દર્શન કરી અને તમને પણ કરાવી. જઈ રહ્યા છે આગળ. બહુ વિશાળ જગ્યા છે. આપણે એકવાર અહીંયા કથા કરવા પણ આવેલા છીએ. એના ઘણા વર્ષ ત્યાં ઝાંઝરિયા હનુમાન મંદિરના દર્શન કરી શકો. મંદિર છે બંધ.
પ્રીતિ એમાં અહીંયા છે આ બજરંગદાસ બાપાનું મંદિર, કેમ કે અહીંયા જ આ જન્મભૂમિ છે બજરંગદાસ બાપાની. બજરંગદાસ બાપાનું સ્થાન તો બગદાણા છે પણ અહીંયા એની જન્મભૂમિ હોવાથી અહીંયા તેનું મંદિર છે. તમે જોઈ શકો બજરંગદાસ બાપાની સરસ મજાની નાનકડી પ્રતિમા મૂર્તિ આવેલી છે. તો આખી સમગ્ર મંદિર છે. તો મિત્રો આ મંદિર 700 થી 750 વર્ષ જૂનું છે અને અહીંયા સિહોર પાસે એક આવેલું છે કનાણા ગામ. કનાણા ગામના બ્રાહ્મણ જ્ઞાતિના એક ભક્ત હતા હનુમાન દાદા. એની સાથે હનુમાન દાદા આવેલા એની સાથે, અને એ વખતે એને પગમાં પહેર્યું હતું ઝાંઝર. તો એના નામ ઉપરથી અહીંયા પડેલું છે હનુમાન દાદાનું નામ ઝાંઝરિયા હનુમાન. અને સૌ ભક્તોના કામ કરે છે. શનિવાર અને રોજ હજારો ભક્તો હનુમાન દાદાને તેલ અને આંકડાની માળા ચડાવે છે અને પોતાની ભક્તિ કરે છે. તો આ સરસ મજાની જગ્યા છે હનુમાન. તો અહીંયા શનિવારના દિવસે વધારે ભીડ હોય છે. તો અહીંયા જો આ પ્રસાદીની બધી નાનકડી પથ્થરનાવાળા છે, અહીંયા હનુમાન દાદાની પ્રસાદી મળતી હોય, ખાસ કરીને શ્રીફળ તેલ અને આંકડાની માળા છે એ ચડતી હોય છે. આંકડાની માળા ચડે છે, અહીંથી શ્રીફળ અને આંકડાની માળા લઈ અને હનુમાન દાદાને ચડાવે છે. દર્શન થઈ ગયા છે અને આપણા ભાગ્ય પાછા ખુશી. આ છે શ્રીફળ વધારવાની સુવિધા. દર્શન કરી લીધા, મજા આવી છે. બધા દર્શન કરી લીધા. અહીંયા શ્રીફળ વધારવાની સુવિધા. મંદિર નજારો બહુ અદભુત આવે છે. આ મંદિર આવેલું છે માલેશ્રી નદીના કાંઠે. અહીંથી તમે આ જુઓ તો પહેલી બાજુ છે એ માલેશ્રી નદી છે, એના કાંઠે આવેલું છે. શનિવાર મંગળવાર અને મોટી પૂનમ હોય ત્યારે ઘણા ભક્તોની ભીડ હોય છે અહીં. આજે આપણે બપોરનો ટાઈમ છે તો અહીંયા ભીડ બહુ ઓછી છે. બાકી ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ભક્તો શનિવાર અને મંગળવારના દિવસે અને મોટી પૂનમમાં દર્શન કરવા આવતા હોય છે. ખુશીબેનને જવું છે વડવા ઈરપા ખાવા, અમારા નાના છોકરાઓને આ બધાને. તો અહીંયા છે વડવા. હાલો ખુશીબેન, તમે હિંચકો ખાવો છે? ત્યાં ખુશીબેન ના અસલ હિંચકો મળી ગયો છે, વડવાઈનો બાંધેલો છે. જો હવે ખાશે ભીમભાઈ એક હિંચકો. અહીં ભીમભાઈ ખાવ જોઈએ. અહીં ખુશીબેન હિંચકા ખાઈ રહ્યા છે અને અહીંયા ભીમભાઈ છે. બહુ મોટો વડલો છે, બહુ ઊંચો અને મોટો વડલો છે. બરાબર મંદિરની બાજુમાં જ છે, અહીંયા મંદિર છે અને અહીંયા છે વડલો છે. ખુશીબેનને ખુશીબેન ટ્રાય કરે છે વડવાયમાં ટીંગાવાની. જોઈએ પડતા નહીં ખુશીબેન. હાલો પકડી રાખ, ફૂલ પકડી રાખે ને ઇચકો ખાવ. બીવે છે ખુશીબેન, પકડ કઠણ પકડી રાખો ને ખાઓ ઇંચકો. ખા ખા હા ખા. બીવો છો તમે ખુશીબેન. વાહ ભાઈ વાહ. હાલો ભાગવું ને, હાલો ભાગ્યું. દર્શન કરી લીધા છે ને હવે આપણે જઈએ પાછા ઘેર, નીકળી જઈએ છીએ ઘેર. અહીંયા આપણી ગાડી પાર્ક કરી છે તો હવે જઈશું ઘેર. જોઈએ કે વચ્ચે પેટ્રોલ આવે તો પેટ્રોલ પણ પુરાવવાનું છે ને આપણે હવે નીકળી જઈએ. ચાલો બેસી જાઓ બધા, નીકળી જાય.
così ben si piace. તો મિત્રો કોમેન્ટમાં જય જાંજરી હનુમાન લખવાનું ભૂલતા નહીં અને મળીએ પછી એક નવા વિડીયોમાં. તો હવે આપણે નીકળી જઈએ છીએ. લાઈક કરજો, સબસ્ક્રાઇબ. આ છે મોટો હનુમાન દાદાના ગેટ, મંદિરનો ગેટ છે અને આપણે હવે નીકળી જઈએ છીએ ઘેર. આ છે માલેશ્રી નદી, આપણે વાત કરતા હતા એ, અને આપણે હવે નીકળીએ ઘેર. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો બધાને. જય જાંજરી હનુમાન, જય દ્વારકાધીશ. અમારો વિડીયો ગમ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો, નીચે લાલ બટન આવી દબાવતા રહેજો.